તો મિત્રો, આજે આપણે જુડો ગેમની અંદર જોઈશું બે ટેકનિક, ઓસોતોગારી એન્ડ સ્વીપ. તો હું તમને બતાવીશ કે તે ટેકનિક કઈ રીતે થાય. તો આપણે જોઈએ સૌ પ્રથમ ઓસોતોગારી ટેકનિક. સૌ પ્રથમ તમારે નોર્મલ આવી રીતના ઊભું રહેવાનું છે, બંને પાર્ટનરે સામે સામે. પછી તમારી લેપલ ગ્રીપ ને હેન્ડ ગ્રીપને આવી રીતના પકડવાનું છે ગ્રીપ. અને તમારે તાઈદોસી ટેકનિક કઈ રીતે કરવાની તે હું તમને બતાવીશ. સૌ પ્રથમ લેફ્ટ લેગ લેવાનો છે તમારે, આગળની તરફ રાખવાનું છે સાઈડ પર આવી રીતના. ત્યારે તમારે બોડીને સામેવાળા પાર્ટનરને પુલ કરવાનું છે, પુલ. જ્યારે તમે ટેકનિક કરો છો ત્યારે તમારું બોડી ટચ રહેવું જોઈએ આવી રીતના. આમ ગેપ રાખવાનું નથી આપણે, આમ ટચ, તો જ પાર્ટનર પડી શકે નીચે. હવે આપણે જોઈશું થોડુંક સ્પીડમાં. હવે આપણે જોઈશું સ્વીપ ટેકનિક. સેમ પોઝિશન, લેપલ એન્ડ હેન્ડની ગ્રીપ. આમાં આપણે સ્ટેપિંગમાં કરવાનું છે, સ્ટેપિંગમાં. હું તમને બતાવું કઈ રીતના. તે જ્યારે તમારો લેફ્ટ લેગ પાછળ જાય છે ત્યારે પ્લેયર, સામેવાળા પ્લેયરનો રાઈટ લેગ આપણી સાથે આવે. એવી જ રીતના આપણો રાઈટ લેગ પાછળ ત્યારે સામેવાળા પાર્ટનરનો લેફ્ટ લેગ આગળ આવે. તેવી જ રીતના આપણે સ્ટેપિંગમાં કરવાનું છે. જેવી રીતના પાર્ટનરનો લેગ આવી રીતના આગળ મૂકે તે જ રીતના આપણે સ્વીપ એપ્લાય કરી દેવાની છે. આપણે જોઈ બે ટેકનિક, ઓસોતોગારી એન્ડ સ્વીપ ટેકનિક. તો આ બંને ટેકનિક તમે ઘરે પણ કરી શકો છો, પાર્ટનર ન હોય તો તમે શેડો ટેકનિક પણ કરી શકો છો. થેન્ક યુ.